ઇઠ્યોતેર. તો જવાબ લખાય સાતળ આઠળ ઇઠ્યોતેર. પછી છે એક દસ, બે દસ, ત્રણ દસ, ચાર દસ, પાંચ દસ, છ દસ, સાત દસ અને નવ એકમ એવું લખેલા છે. સળીઓ દોરેલી નથી તો આપણે દોરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. સાત દસક નવ એકમ બરાબર સાતળ નવળ અજ્ઞા એસી. સાતળ નવળ અજ્ઞા એસી. પછી છે એક દસ, બે દસ, ત્રણ દસ, ચાર દસ, પાંચ દસ, છ દસ, સાત દસ અને બીજા દસ નો એક બારો છૂટો એટલે સાત દસક એક દસક બંને ભેગા કરીએ તો આઠડે મીંડે એસી. આઠડે મીંડે એસી. તો આ હતા બાળકો 71 થી 80 ની ખાલી જગ્યા આપણે પૂરી, ચોપડીમાં પૂરી. હવે આપણે બાળકો બોર્ડ પર પૂરીએ. ચલો બોર્ડ પર શીખીએ. ચલો બોર્ડ પર આપણે શીખીએ. દેખાય છે? જુઓ, એક દસ, બે દસ, ત્રણ દસ, ચાર દસ, પાંચ દસ, છ દસ, સાત દસ એટલે કે 70 અને એક 71 એટલે આપણે લખીશું સાત દસ એક એકમ. એક દસ, બે દસ, ત્રણ દસ,
દસ બે દસ ત્રણ દસ ચાર દસ પાંચ દસ છ દસ સાત દસ છૂટા કેટલા છે એક બે ત્રણ કેટલા છૂટા છે ત્રણ સાત દસ ત્રણ એક સાત દસ ત્રણ એક બરાબર સાત તબળ તોતેર કેવું બોલાય સાત તબળ તોતેર સાત દસ ત્રણ એક બરાબર સાત તબળ તોતેર સિત્તેર માં ત્રણ બે એકોતેર બોતેર તોતેર હવે જુઓ એક દસ બે દસ ત્રણ દસ ચાર દસ પાંચ દસ છ દસ સાત દસ એટલે કે સિત્તેર અને બે છૂટા એક બે એટલે એકોતેર બોતેર એટલે લખો સાત દસ બે એકમ સાત દસ બે એકમ બરાબર સાત દસ બે એકમ બરાબર સિત્તેર બે બોતેર સિત્તેર માં બે ઉમેરીએ એકોતેર બોતેર સંખ્યા થાય કેટલી થાય બોતેર હવે જુઓ એક દસ બે દસ ત્રણ દસ ચાર દસ પાંચ દસ છ દસ સાત દસ એટલે કે સિત્તેર છૂટા કેટલા છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ પાંચ છૂટા છે સિત્તેર ના પાંચ ઉમેરો એકોતેર બોતેર તોતેર ચોતેર પંચોતેર કેટલા થયા પંચોતેર એટલે કે સાત દસ પાંચ એકમ સાત દસ પાંચ એકમ એટલે કે સાત દસ પાંચ એકમ બરાબર સાત પાછળ પંચોતેર સાત દસ પાંચ એકમ સિત્તેર માં પાંચ એકોતેર બોતેર તોતેર ચોતેર પંચોતેર સાત દસ પાંચ એકમ બરાબર સાત પાછળ પંચો તેર ચલો આપણે વાંચીએ સાત એકડ ઇકોતેર બોલો મારી સાથે સાત એકડ ઇકોતેર સાત ચોગડ ચુમ્મોતેર બોલો સાત ચોગડ ચુમ્મોતેર સાત છગડ છોતેર કોણ બોલતું નથી સાત ત્રગડ તોતેર સાત ત્રગડ તોતેર સાત ત્રગડ બોતેર સાત ત્રગડ બોતેર સાત પાછળ પંચોતેર સાત પાછળ પંચોતેર તો આ આપણે શીખ્યા બાળકો ઇકોતેર થી છોતેર સુધી છે હવે આપણે બીજા શીખીએ સિત્યોતેર થી એંસી તો બાળકો આપણે ઇકોતેર થી છોતેર શીખ્યા હવે સિત્યોતેર થી એંસી સુધી શીખવાનું છે તો જુઓ બાળકો એક દસ બે દસ ત્રણ દસ ચાર દસ પાંચ દસ છ દસ અને છૂટા કેટલા છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત હવે સિત્તેર માં પાંચ સાત ઇકોતેર બોતેર તોતેર ચોતેર પંચોતેર છોતેર સિત્યોતેર તો બે સાત સિત્યોતેર સાત દસ સાત
ઉગ્યો તે. હવે નીચે જુઓ, એક દસ, બે દસ, ત્રણ દસ, ચાર દસ, પાંચ દસ, છ દસ, સાત દસ. સાત દસ એટલે કે સાત દસક એટલે કે સિત્તેર. સાતડે ઉગે સિત્તેર. હવે છૂટા કેટલા છે જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. કેટલા થયા? દસ. હવે શું કરીશું આપણે? સાત દસ અને બીજા પણ એક દસ. તો શું કરીએ? ભેગા કરીએ. એક દસ, બે દસ, ત્રણ દસ, ચાર દસ, પાંચ દસ, છ દસ, સાત દસ એટલે સિત્તેર. એકોતેર, બોતેર, તોતેર, ચુમ્મોતેર, પંચોતેર, છોતેર, સિત્યોતેર, ઇઠ્યોતેર, અગિયારસી, એંસી. એટલે કે એક દશક. સિત્તેરમાં દસ ઉમેરીએ એટલે કે આટલે મળે એંસી. સાત દશક, એક દશક, બંને ભેગા કરીએ તો આપણે મીઠે એસી કહેવાય. સાત દશક, એક દશક, બંને ભેગા કરીએ. એકમના કહેવાય દસ મીંડા છે એટલે દશક કહેવાય. શું કહેવાય? દશક. સાત દશક, એક દશક, બંને ભેગા કર્યા એટલે આપણે મીંડે એસી. હવે અહીંયા જુઓ, એક દસ, બે દસ, ત્રણ દસ, ચાર દસ, પાંચ દસ, છ દસ, સાત દસ. સાત દસ એટલે સાત દશક એટલે સાત એ મીંડે સિત્તેર. હવે છૂટા ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. મારી સાથે સાથે ગણો ચાલો પરિવાર. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. સાત દસ એટલે સિત્તેર. હવે ગણો, સિત્તેરમાં નવ એકોતેર, બોતેર, તોતેર, ચુમ્મોતેર, પંચોતેર, છોતેર, સિત્યોતેર, ઇઠ્યોતેર, અગિયારસી. અગિયારસી તો સાત દસ નવ એકમ. સાત દસ નવ એકમ એટલે કે સાત દસ લખો, નવ એકમ લખો. સાતર નો વડ અગિયાર એસી. સાતર નો વડ અગિયાર એસી. હવે ગણો, એક દસ, બે દસ, ત્રણ દસ, ચાર દસ, પાંચ દસ, છ દસ, સાત દસ. સાત દસ એટલે સિત્તેર. એટલે કે સાતે મીંડે સિત્તેર એટલે કે સાત દસ. હવે છૂટા ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. કેટલા છે ચાલો કરીએ આપણે મારી સાથે સાથે બોલો. એક દસ, બે દસ, ત્રણ દસ, ચાર દસ, પાંચ દસ, છ દસ, સાત દસ એટલે કે સિત્તેર. હવે સિત્તેરમાં આઠ ઉમેરવાના. બોલજો મારી સાથે સાથે ભણજો. ઇકોતેર, બોતેર, તોતેર, ચુમ્મોતેર, પંચોતેર, છોતેર, સિત્યોતેર, ઇઠ્યોતેર એટલે કે સાત દસ અને આઠ એકમ બરાબર સાત દસ આઠ એકમ બરાબર સાતળ આઠળ ઇઠ્યોતેર. સાતળ આઠળ ઇઠ્યોતેર. તો હવે આપણે ફરી બોલીએ. જુઓ, સિત્યોતેર, એંસી, આગળ એંસી,
71 થી 80 સુધી સંખ્યાઓ બાળકો આપણે શીખ્યા છે. અને હવે પછીના પીરિયડમાં આપણે 81 થી 90 શીખીશું. શું શીખીશું? આંકડે 81 અને 90 ને 90 એ શીખીશું. તો બાળકો તમારે આ 71 થી 80 સુધી દરેક બાળકે નોટમાં અને ચોપડીમાં લખવાનું રહેશે. અને ના ખબર પડે તો મમ્મી પપ્પા, ભાઈ બહેન, બા દાદા કોઈ પણની મદદ તમે લઈ શકો છો. અને દરેક જણે ચોપડીમાં અને નોટમાં જરૂરથી લખવાનું છે. જ્યારે આપણે શાળામાં મળીશું ત્યારે હું આ બધું જ તમારું લેસન જરૂરથી ચેક કરીશ. અને દરેક બાળકે ઘરે ભણવા બેસવાનું છે. મમ્મી અમને ફરિયાદ કરે છે કે અમારા બાળકો ઘરે લખતા નથી. હવે ફરી વાર મમ્મી સ્કૂલમાં આવે અને અમને કહે કે બાળકો ભણતા નથી, એવું ફરિયાદ આવી જોઈએ નહીં. બાળકો વારંવાર વિડીયો જોતા રહેજો, લાઈક આપતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને માસ્ક પહેરજો, વારંવાર હાથ ધોજો અને બને ત્યાં સુધી બાળકો ઘરની બહાર જવાનું ટાળજો. અને હવે પછી આપણે શીખીશું આંકડે 81 થી 90 એ સંખ્યા જ્ઞાન આપણે શીખવાનું છે. અને પાના નંબર 120 હશે. જય શ્રી કૃષ્ણ, જય.